માંગ રોડ ના દિવાસા ગામે થયેલ મર્ડર ના ત્રણ આરોપી પકડાયા. જો આ ત્રણેય આરોપીઓ જે પોલીસ ગિરફતમાં રહેલ અને આ ત્રણેય આરોપીઓ ઉપર આધેડની હત્યા કરવાનો આરોપ છે. તેમજ માંગરોળના દિવાસા ગામ પાસેની એક ખુલ્લી ગટરમાં 3-4 દિવસ પહેલા પોલીસને એક લાશ મળી હતી, જેનો કબજો લઈ પીએમ કરાવવામાં આવ્યું હતું. જે લાશ દિવાસા ગામમાં રહેનાર રામજી મેપા પરમાર નામના આધેડની હોવાનું ખુલ્યું હતું. તેમજ પીએમ રિપોર્ટમાં મરનાર રામજીભાઈને ગળા ટૂંપો આપી હત્યા કરવાનું ખુલ્લું મુકાયું છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ આ હત્યાના ગુનામાં આજ ગામના 3 શખ્સોની અટકાયત કરી છે. તેમજ ગામના આગેવાન જીવાભાઈ કોડી, રજાકભાઈ અને ભાર્ગવ નામના 3 શખ્સોએ મળીને આધેડ રામજી પરમારની હત્યા કરી હતી અને પોલીસ આગવી ઢબે પૂછપરછ કરતા આ ત્રણેય શખ્સોએ ગુનો કબૂલી લીધો હતો. કારણ જાણી પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી અને ભાર્ગવના પિતા અશોકભાઈ અને મરનાર રામજીભાઈ બંને મિત્રો હતા. તેમજ અશોકભાઈ અમદાવાદ રહે છે, પરંતુ દિવાસા ખાતે ભાર્ગવ અને તેની બંને બહેનો સાથે રહેતો હતો અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને ત્રણેય સંતાનોની દેખરેખ રાખવાની જવાબદારી ભાર્ગવના પિતા અશોકભાઈએ રામજીભાઈને આપી હતી. તેમજ ભાર્ગવ જીવાભાઈ કોડી અને રજાકભાઈને ત્યાં પોતાની બહેનને લઈને મજૂરીએ જતો હતો ત્યારે રામજી મેપા પરમારે જીવાભાઈ કોડી, રજાકભાઈને ભાર્ગવની બહેનો સાથે અનૈતિક સંબંધ હોવાની વાતો ગામમાં ફેલાવી હતી, જે અંગે ભાર્ગવને ખબર પડી જતા તેમને બદલો લેવાનું નક્કી કર્યું હતું અને મોકો જોઈને તેણે રામજી પરમારને જીવા કોડી રજાકની મદદથી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને લાશને ગટરમાં નાખી આવ્યા હતા. આમ પોતાની બહેન વિશે અને પોતાના માલિક વચ્ચે આડા સંબંધની ખોટી વાતો કરનારને મોતને ઘાટ ઉતારી દીધા અને આ ત્રણેય શખ્સો હાલ તો પોલીસ રિમાન્ડમાં છે, હજુ પણ તપાસ ચાલી રહી છે. ત્યારે રામજી પરમારને આવી ખોટી અફવા ફેલાવવા પાછળનું કારણ પર પોલીસ તપાસ કરી રહી છે. આશરે 2-3 દિવસ પહેલાં સીલ પોલીસ સ્ટેશન તાબાના દિવાસા ગામના પાદરમાં એક કેનાલ આવેલી છે, ત્યાં એક વ્યક્તિની લાશ મળી આવેલી, જેના આધારે સીલ પોલીસ સ્ટેશનમાં લાશનો કબજો મેળવી અને તેનું પીએમ કરાવેલ. પોસ્ટમોર્ટમ દરમિયાન પ્રાથમિક રીતે એવું જાણવા મળેલું કે કોઈએ ગળા ઉપર ટૂંકો આપી અને આ વ્યક્તિને મારી નાખેલ હોય અને મૃત્યુ નિપજાવેલ હોય એ રીતની પ્રાથમિક તપાસમાં જાણવા મળતા આ બાબતે સીલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી IPC કલમ 302 અને બીજી વિવિધ કલમો તેમજ એટ્રોસિટીની કલમનો સાથે આ ગુનો દાખલ કરવામાં આવેલો. જે એટ્રોસિટીની કલમો હોય આગળની તપાસ અમોને સોંપતા અમોએ આ તપાસ સંભાળી અને આગળ તપાસ કરેલી, જેમાં વિવિધ તપાસના તબક્કે એવું જાણવા મળેલું કે આરોપી જીવાભાઈ કોળી, રજાકભાઈ તેમજ ભાર્ગવ આ ત્રણેય વ્યક્તિએ કાવતરું રચી અને આ મરનાર રામજીભાઈનું ગળે ટૂંકો આપી, રાંઢવા વડે ટૂંકો આપી અને એનું મૃત્યુ નપજાવેલ હતું. હાલમાં આ તપાસ ચાલુ છે. આરોપીઓ ત્રણેયને અટક કરી લીધેલા છે. અટક કર્યા બાદ વધુ તપાસની જરૂર પડતા તેઓ હાલમાં પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર છે. સર, કારણ શું છે ગળા ટૂંકો? પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે રામજીભાઈ છે એ આ જે ભાર્ગવ છે આરોપી એના એ લોકો અમદાવાદના છે અને તેઓ અહીંયા દિવાસા ગામે ઘણા વર્ષોથી 4-5 વર્ષોથી રહેતા હતા. જે આરોપી ભાર્ગવ છે એના પિતા અશોકભાઈ અને મરનાર રામજીભાઈ વચ્ચે મિત્રતા હતી, ગાઢ સંબંધ હતો અને એક જ સમાજના હતા, જેના કારણે તેઓએ પોતાના બાળકો જે દિવાસા ગામે રહેતા હતા એમનું ધ્યાન રાખવા જણાવેલું અને સાર સંભાળ કરતા હતા. એ દરમિયાન
આ આરોપી ભાર્ગવ તેમજ તેની બહેનો છૂટક મજૂરી કામે જતી હતી, જ્યાં રજાકભાઈની વાડી આવેલી છે ત્યાં અને અન્ય જગ્યાએ છૂટક મજૂરીએ જતા હતા. એ દરમિયાન રજાકભાઈ અને જીવાભાઈ કોળી, જે બંને દિવાસા ગામના છે આરોપીઓ, તેઓના વચ્ચે આ છોકરીઓ છે એમના સંબંધ હોવા બાબતે ગામમાં એક ચર્ચા થયેલી, અને એ ચર્ચા જીવા રામજીભાઈ મરનાર રામજીભાઈએ રૂમર ફેરાવેલ હોય તેવી બાબત આરોપી ભાર્ગવના ધ્યાને આવતા તેણે અને રજાક અને જીવાભાઈએ ત્રણેય મળી અને કાવતરું રચી અને આ રામજીભાઈનું મૃત્યુ નોંધાવેલ છે. આ ત્રણેય આરોપી એટલે કે જીવાભાઈ, ભાર્ગવ અને રજાક, આ ત્રણેય બાબતે રામજીભાઈએ આરોપી ભાર્ગવની બહેનો સાથે આડા સંબંધ હોવાની ગામમાં રૂમર ફેલાવતા આ મૃત્યુ નિપજાવેલું. હવે આ તપાસમાં આગળ તપાસ કરવાની બાકી છે કે જેમાં ખરેખર આ સંબંધે એમને આડા સંબંધો હતા કે કેમ, તે તપાસ ઉપર આગળ ખુલશે. હજી પ્રાથમિક તપાસ ચાલુ છે. જીતુ પરમાર, કેટીવી ન્યૂઝ, માંગરોળ.